નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે. સુપર 6 સાથે હું છું નીરુ. આજે દિવસભરમાં ક્યાં ક્યાં વરસાદનો કહેર વરસ્યો છે તેના પર નજર કરીશું. સુપર 6માં આજે વાત કરીશું કુદરતના ક્રોધની, વાત વરસાદે વેરેલા વિનાશની, વાત કરીશું રોગથી ફેલાયેલી ચિંતાની અને બતાવીશું ટેકનોલોજીનો અદ્ભુત કમાલ. પણ સૌ પ્રથમ નજર કરીએ આજના 6 અલગ અલગ મુદ્દાઓ પર. સૌથી પહેલા ગુજરાતના ઉમરપાડામાં કુદરતના રૌદ્ર સ્વરૂપની વાત કરવાની છે. અહીં મેઘરાજાએ એવો ભયંકર રૂપ ધારણ કર્યું છે કે ચારે બાજુ પાણી પાણી થયું છે. દેખાયો છે એવો ધસમસતો, ડરાવણો અને બિહામણો પ્રવાહ ચારે બાજુ. બીજા મુદ્દામાં વરસાદ એટલો કે લોકો ફસાયા છે ચારે બાજુ, જળ સાથે જિંદગીનો જંગ. ભરૂચમાંથી એક હચમચાવતા દ્રશ્યો આવ્યા છે સામે. કેવી રીતે જિંદગીએ મોતને હાથતાળી આપી આગળ જોઈશું. આ વરસાદ એક બે દિવસ પૂરતો નથી, હજુ તો રાજ્યમાં પડવાનો છે ભારે. આગામી 7 દિવસ ધોધમારની આગાહી છે અને શું અમદાવાદમાં પણ આવશે મૂસળધાર. ચોથા મુદ્દામાં આપણે જોઈશું આફત માત્ર ગુજરાતમાં નથી, દેશમાં પણ ધોધમાર આફત છે. દ્રશ્યો બતાવીશું કે કેવી રીતે વરસાદને કારણે એક્સપ્રેસ વે જળબંબાકાર થયો છે અને ઉત્તરમાં પૂરથી હાહાકાર છે તો લોકો પણ લાચાર છે. આગળ વાત કરીશું વરસાદ વચ્ચે ચિંતા એક વાયરસ પણ વધારી રહ્યો છે. આ વાયરસનું નામ છે ચાંદીપુરમ, જેના નિશાન બની રહ્યા છે વાલસોયા. આ રોગ ચેપી નથી, પણ ચેતતા રહેવું ખૂબ જ જરૂરી છે. અને અંતમાં વાત કરીશું અદ્ભુત ટેકનોલોજીની. શું તમે હવામાંથી બનેલું પાણી પીધું છે? કેવી રીતે હવામાંથી બને છે શુદ્ધ પાણી? આપીશું આખો ચિતાર. આવો સૌપ્રથમ શરૂઆત કરીએ આજના પહેલા મુદ્દાથી.